બોટાદ જિલ્લાના વિશ્વ પ્રખ્યાત વિસામણા બાપુની જગ્યા પાળિયાદ ધામ અને બોટાદ તાલુકાના કાણિયાડ ગામ સ્થિત ઝાપડા દાદાના દર્શન કરી લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા. ધારાસભ્ય બન્યા બાદ કરેલા મારા મત વિસ્તારના કામના મુદ્દાનો હિસાબ આપી ચૂંટણી મેદાને ઉતર્યા છીએ. ઉમેશ મકવાણા, હાલમાં જ ગુજરાત રાજ્યમાં ગઠબંધનમાં 15 ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે ઉમેશ મકવાણા દ્વારા વિશ્વવિખ્યાત ભીમાસણ બાપુની જગ્યા પાળિયાદ ધામ ખાતે આશીર્વાદ લીધા અને ત્યારબાદ બોટાદ તાલુકાના કાનિયાડ ગામ ખાતે ઝાંપડા દાદાના દર્શન કરી કાનિયાડ ગામે જનસભા સંબોધી હતી. ત્યારબાદ બોટાદ તાલુકાના તરગરા સિકોતર માતાના આશીર્વાદ લઈ તરગરા ગામ ખાતે જનસભા સંબોધી હતી અને બોટાદ તાલુકાના હળદડ ગામ ખાતે લોકોએ ઉત્સાહભેર ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઢોલ નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉમેશ મકવાણાએ હળદડ ગામ ખાતે પણ સભાને સંબોધી હતી અને લોકોની સમસ્યાઓ જાણી અને તેના ઉકેલ માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું. લોકસભા 2024 ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગઠબંધન 15 ભાવનગર લોકસભાના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને દરેક સભામાં લોકોનો ખૂબ મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આવ્યા હતા અને ઉમેશ મકવાણાને જંગી બહુમતીથી ચૂંટણી જીતાડવા લોકોએ હુંકાર કર્યો હતો. ચિંતન વાઘડિયા, ZSTV બોટાદ.